सुजलाम सुफलाम काची केनालमां पाणी छोड़वानी मांगणी साथे पांच तालुकाना खेडूतोए ढोल वगाड़ी आखणी मामलतदार कचेरीए पहोंची आवेदनपत्र आप्युं हतुं। नर्मदानी मुख्य केनालमांथी सुफलाम केनालमां चांगा पंपिंग स्टेशन परथी पाणी छोड़वामां आवे छे, जे पाणी आधारित कांकरेज, दियोदर, लाखणी, डीसा अने थरात तालुकाना खेडूतो खेती अने पशुपालननो व्यवसाय करी जीवन निर्वाह करे छे। अगाउ पण खेडूतो द्वारा आवेदनपत्र आपीने पाणी चालू कराव्युं हतुं, परंतु गत 2 જુલાઈના દિવસે નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, તો બીજી બાજુ વરસાદ પણ ખેંચાઈ જતાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે, જેના પગલે બોડી સંખ્યામાં 5 તાલુકાના ખેડૂતો લાખણી ખાતે એકઠા થઈ વાગતા ડોલે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે પાણી છોડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। લાખણી મામલતદાર કચેરી આપવામાં આવેલ આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવ્યું છે અને જો ટૂંક સમયમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોએ આંદોલનની તૈયારી પણ બતાવી છે, સાથે સાથે આવનારી ચૂંટણીમાં પણ પરિણામ ભોગવવા તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે। અત્યારે અમે લાખણી મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવેદનપત્ર માટે આવ્યા છે કે તાત્કાલિક અમારી ચોગા પંપિંગ ચાલુ થાય અને સુજલામ સુફલામ ચાલુ થાય। સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ કે ઉનાળાનું પાણી આપ્યું, શિયાળાનું પાણી આપ્યું, પણ અત્યારે વરસાદ ખેંચાયેલો છે એટલે ખેડૂતોને ખૂબ જરૂર છે પાણીની, અને જો પાણી નહીં આવે તો અહીંનો પાક બધો નિષ્ફળ જાય એમ છે, કારણ કે નવું વાવેતર થાય એવી પરિસ્થિતિ નથી અને જે વાયેલું છે એ બળેલું છે। એટલે સરકારશ્રીને અમે તાત્કાલિક ચોગા પંપિંગ ચાલુ કરવા માટે અહીંયા રજૂઆત કરી છે, અને જો ટૂંક સમયની અંદર ચોગા પંપિંગ નહીં થાય તો અહીંના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે, અને અત્યારે જ અમે આંદોલનની શરૂઆત કરીએ છીએ એટલે આજની બેઠેલી સરકાર કાન ખોલીને સાંભળી લે કે ચોગા પંપિંગ તાત્કાલિક ચાલુ કરે, અને નેત ચાલુ કરે તો આ ખેડૂતોનો આક્રોશ સરકારને ભોગવવો પડશે અને આનું પરિણામ 2022માં સરકાર ભોગવશે। એટલે સરકારશ્રીને તાત્કાલિક ચોગા પંપિંગ ચાલુ કરવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ। આજનો અમારો કાર્યક્રમ છે ફક્ત ને ફક્ત ચોગા પંપિંગ તાત્કાલિક ચાલુ કરાવવું, કારણ કે મોટી કેનાલ જે નર્મદા કેનાલ છે એની અંદર ફૂલ પાણી જાયરું છે, અને એ પાણીની અંદરથી અમારું સુજલામ સુફલામના તાત્કાલિક પાણી છોડે, અને જોઈને છોડે તો આ ખેડૂતો ઘરે જવાના નથી અને ઉગ્ર આંદોલન કરશે, અને આનું પરિણામ સરકારને ભોગવવું પડશે। અમે જ્યાં સુધી જવાબ ના મળે ત્યાં સુધી આ મામલતદાર કચેરીથી નીકળવાના નથી। અમારે લાઇટ જે 8 કલાક સરકાર આપતી હતી એ યોગ્ય છે, કારણ કે ભૂગર્ભ જળ જ નથી, અમારે 10 કલાક લાઇટની કોઈ જરૂર નથી। અમે જે માગણી કરી છે એ ફક્ત ને ફક્ત ભૂગર્ભ જળ માટે સુજલામ સુફલામની અંદર તાત્કાલિક પાણી ચાલુ કરવા માટે જ કરી છે। આજે અમે થરાદ તાલુકાના છેવાડાના ગોમડાના ખેડૂતો વતી અને અહીંયા 5 તાલુકાના ખેડૂતો સુજલામ સુફલામમાં પાણી બંધ થયેલ છે એના માટે અહીંયા રજૂઆત કરવા માટે લાખણી મામલતદાર કચેરીએ ઉપસ્થિત થયેલા છીએ। એમાં અમારી એમને માગણી છે કે આટલા દિવસ પાણી એમણે આપ્યું, વરસાદ ખેંચાણો અને અત્યારે સિઝન મગફળી, કપાસ અને બાજરી આની જે આદરા નક્ષત્ર કહેવાય એ અત્યારે હાલ ચાલી રહ્યું છે, એની અંદર વાવણી કરવાની ટાઈમ છે, ત્યારે ખરા ટાઈમે આ સરકારે પાણી બંધ કરતા અત્યારે ખેડૂતો આ પાકમાં મોડા પડશે અને મોડા પડશે એટલે આ સિઝન એમની બગડવાની, પાછળનું પાણી કોઈ કામ આવવાનું નથી। જો અત્યારે સરકાર ચાલુ કરે તો અત્યારે હાલ ચાલુ કરવા માટે અમે અહીંયા બધા તમામ 5 તાલુકાના ખેડૂતો ઉપસ્થિત થયા છીએ, અને સરકાર આ ધ્યાને લઈ અને 2 સિઝન પાણી આપ્યું છે તો અત્યારે ક્યાં ખોટાઈ છે પાણીની કે અત્યારે બંધ કર્યું તેવું કારણ આમાં વચમાં નડે છે, એટલે અત્યારે આ પાણી તાત્કાલિક ચાલુ થાય અને ખેડૂતોને આમાં પાણી ચાલુ ન થશે, પાણી કદાચ ચાલુ ન થાય તો અત્યારે તમામ ખેડૂતો આંદોલન ઉપર બેસે અને અહીંયા ધરણા ઉપર બેસે મામલતદાર કચેરીમાં, એટલે એમના માટે સરકારને વિચારવું જોઈએ અને પાણી ચાલુ ન થાય તો એનું પરિણામ પણ આપણે આગળ મારા ખેડૂત મિત્રએ વાત કરી એનું પરિણામ એમને ભોગવવાનું રહેશે।